કાનની બહેરાશ માટેના અભિપ્રાયો બદલો, સાંભળવાની ક્ષમતામાં વધારો કરો. નસો સુકાઈ જવાથી આવતી કાનની તમામ પ્રકારની બહેરાશ હોય કે કાનમાં પડદામાં પરું હોય કે મેલ હોય કે વાસ હોય કે સડો હોય, બહેરાશ અને કાનના તમામ પ્રકારના રોગોની ચિકિત્સા કરાવો. શું નામ છે તમારું? દર્શનાબેન, તમે અમારા સેન્ટર ઉપર આવ્યા એ પહેલા તમને કાનની શું તકલીફ હતી? કાનની તકલીફ હતી કે મારી નસ ખેંચાઈ ગઈ જ્યારે મને ઉલટી થઈ ને. એટલે કેટલા ટાઈમ પહેલા થયું હતું? એક વર્ષ પહેલા ઉલટી થઈ અને તમારી કાનની નસ ખેંચાઈ ગઈ. પછી એ કાનથી તમને બિલકુલ સંભળાવવા માંડ્યું નહીં, મતલબ બિલકુલ બહેરાશ આવી ગઈ. મતલબ તમારું ઓપરેશન કરીને પણ તમને સાંભળતા ના કરી શકાય અને એનો કોઈ ઈલાજ જ નથી એમની પાસે, એવું દરેક કાનના ડોક્ટરે તમને કીધું, બરાબર? હવે અહીંયા તમે અમારા સેન્ટર ઉપર આવ્યા એ પછી 1-1.5 કલાકની જે સારવાર અમે આપી, વગર મશીન વગર ઓપરેશને માત્ર કાનમાં નાખવાની અને ખાવાની દવાથી, તો એ પછી હવે તમને કેવું લાગ્યું બોલો? સંભળાવા લાગ્યું ને, કાન ખુલી ગયું ને, બોલો સાહેબ. વિશ્વાસથી કરેલું કાર્ય ક્યારે પણ અસફળ નથી થતું, એ વસ્તુ તો ચોક્કસ છે. જેને પોઝિટિવ મળ્યો છે, પ્રેક્ટિસ કરવાની તમને સીધી છે કે તમારે જે રીતે બોલવું, વાતચીત કરવી, વાંચન કરવું, એ બધું તમે યાદ રાખીને કરશો એટલે આ 3 મહિનાની દવા પછી મને નથી લાગતું તમારે દવાની જરૂર પડશે, બરાબર? તો હવે આ જે બહેરાશ ભોગવતા હોય જે વ્યક્તિઓ, જેને તમારા જેવી તકલીફ એક કાન કે બે કાનથી હોય, એના માટે શું સંદેશો આપશો? કહો મને. સારું લાગ્યું ને, સારું રિઝલ્ટ મળ્યું તમને, તો અહીંયા અમારી ટ્રીટમેન્ટમાં વિશ્વાસ રાખી અને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ ને, બરાબર? શું નામ આપનું? ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ થેન્ક યુ. દર્શનાબેન થેન્ક યુ.